नमस्ते विद्यार्थी मित्रों, विषय एक्टिविटी धोरण चार ना आ ऑनलाइन लेक्चर में आप सौनु हार्दिक स्वागत छे। हवे तमने बधाने याद छे के आपणे प्रोजेक्ट वर्कबुक नी अंदर छे आपणी विविध प्रवृत्तिओनो अभ्यास करी रह्या छीए। मायसेल्फ पायल दुधरेजिया। आनी पहेलाना लेक्चरमां आपणे विविध पशुओ विषेनी वात करेली हती के पशुओ छे ते पालतू छे के जंगली छे, बराबर। अने दूध आपे छे कया प्राणीओ, शिंगडा वगरना प्राणीओ, जंगली प्राणीओ, पालतू प्राणीओ, તે વિશેની આપણે ચર્ચા છે આગળના પ્રકરણમાં છે તે કરી ગયા, બરાબર। તો અને એ સિવાય આપણે જોયું હતું કે જંગલમાં કયા કયા પ્રાણીઓ વસવાટ કરે છે અને ઘર આંગણાના એટલે કે પાલતુ પ્રાણીઓ કયા કયા છે। તો સૌથી પહેલાં છે વાઘ, હાથી, હરણ, સિંહ, આ બધા છે તે જંગલી પ્રાણીઓ છે। જ્યારે પાલતુ પ્રાણીમાં શેનો શેનો સમાવેશ થશે તો પાલતુ પ્રાણીઓમાં અહીં આપેલામાંથી ગાય, ભેંસ, બકરી અને ઘોડો છે તે પાલતુ પ્રાણીઓ છે। પછી કદમાં સૌથી મોટું પ્રાણી કયું છે તો કે કદમાં સૌથી મોટું પ્રાણી છે હાથી। પછી છે દૂધાળા પ્રાણીઓ કયા કયા છે તો કે ગાય, ભેંસ, બકરી, આ બધા છે દૂધાળા પ્રાણીઓ છે। પછી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે, વાઘ, અને શિંગડા વગરના પ્રાણીઓ તો કે હાથી, વાઘ, સિંહ અને ઘોડો, આ પ્રાણીઓનો છે તે શિંગડા હોતા નથી, બરાબર। તો હવે આજે તમારી પ્રોજેક્ટ બુકની અંદર રહેલું પ્રકરણ નંબર 3 તેના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 3 ની, બરાબર। હવે પ્રકરણ નંબર 3 શું છે તમારી બુકમાં તો કે આપેલા પંખીઓના ચિત્ર ઓળખો અને તેમના નામ તથા નીચે આપેલી યોગ્ય માહિતી લખો, બરાબર। તો હવે અહીં વિવિધ પ્રકારના આપણે પક્ષીઓના ચિત્રો આપેલા છે તો પક્ષીઓને ઓળખી અને તેનું નામ લખવાનું છે, બરાબર। હવે તમારી આજુબાજુ તમે ઘણા બધા પક્ષીઓ જોતા જ હશો તો તેમાંથી આ પક્ષીનું નામ શું છે બધાએ જોઈ જ હશે ચકલીને, તો આ શું છે આપણા ચકલી બહેન, બરાબર। ચકલી કેવી રીતે બોલે ખબર છે ને બધાને, ચકલી છે ચી 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 એવી રીતે બોલતી હોય છે। પછી આ છે આપણા કાગડાભાઈ। હવે કાગડાભાઈ છે તેનું અસ્તિત્વ ધીમે ધીમે છે તે લુપ્ત થઈ રહ્યું છે, લુપ્ત થઈ રહ્યું છે એટલે કે નષ્ટ થયું છે, બરાબર। એટલે કે કાગડા આપણે પહેલાં જેટલા જોવા મળતા એ પ્રમાણમાં છે કાગડા જોવા મળતા નથી। હવે તમારા ઘરમાં જે કોઈ વડીલ હોય, તમારા દાદા હોય કે દાદી હોય અથવા તો પપ્પાને તમે પૂછો કે તમે જ્યારે અમારી ઉંમરને એટલે કે તમારા દાદા કે તમારા પપ્પા તમારી ઉંમરના હતા ત્યારે છે ઘર આંગણે જેવી રીતે અત્યારે ચકલી પછી પોપટ જોવા મળે છે એવી જ રીતે છે કાગડો પણ જોવા મળતો, પરંતુ કાગડો છે અત્યારે દિવસે દિવસે છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। તો આ છે આપણા કાગડાભાઈ, હવે આપણે બહુ જોતા નથી પરંતુ આપણે ઓળખીએ તો છીએ કે આ છે આપણા કાગડાભાઈ। પછી આ સૌથી સરસ મજાનું સૌનું પ્રિય પક્ષી છે મોર, મોર છે તે સરસ મજાની કળા કરતો હોય છે અને મોરને છે સૌથી વધારે પ્રિય ઋતુ કઈ હોય છે, વરસાદની ઋતુ। તેથી તમે લોકોએ જો જોયું હશે તો ખબર હશે કે જ્યારે વરસાદ આવે ત્યારે મોર છે તે સરસ મજાની કળા કરી અને વરસાદને છે તે બોલાવતો હોય છે અને મોરના ટહુકા છે તે બધાને મીઠા મીઠા લાગે છે। મોર કેવી રીતે બોલે છે તો કે ટેહું 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 તે મોરનો અવાજ છે, બરાબર। અને મોર છે તે આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે, બરાબર। હવે એના પછી આ છે આપણા કોયલ બેન। હવે કોયલનો અવાજ પણ બધાને મધુરો લાગે, કોયલ કેવી રીતે બોલે, કોયલ બોલે કુહુ કુહુ, બરાબર। તો આ છે આપણા કોયલ બેન અને કોયલનો રંગ છે તે પણ કાગડાની જેમ કાળો જ હોય છે, બરાબર। પછી એના પછી આ છે આપણા પોપટભાઈ। હવે પોપટનો રંગ કેવો હોય, પોપટ છે તે રંગે લીલો હોય છે, તેને આગળ સરસ મજાની લાલ ચાંચ હોય છે અને તેને કાળો કાંટલો પણ આવેલો હોય છે, બરાબર। તો તમે બધા એવું પેલું ગીત તો સાંભળ્યું છે તે પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે છે, સાંભળ્યું છે ને ગીત બધાએ, તો આ છે આપણા પોપટભાઈ, બરાબર। પછી આ છે આપણા મરઘી બહેન। મરઘીનો ઉપયોગ છે તે ઘણા બધા લોકો છે તે ઉછેર માટે કરતા હોય છે અને પછી તેના ઈંડા વેચી અને તેનું ગુજરાન છે તે ચલાવતા હોય છે। પછી આ છે બતક. બતક છે તે ક્યાં વધારે વસવાટ કરે તો કે પાણીની અંદર,
બરાબર, તમે બધાએ જે બતકને જોયું જ હશે અને બતકનો રંગ છે તે કેવો હોય છે, સફેદ હોય છે. પછી આ છે આપણા હંસભાઈ. હંસપણ છે તે પાણીમાં રહે. હવે તમે ઘણા બધા લોકોને કહેતા સાંભળા હશે કે આ તો ધોળું ધોળું હંસ જેવું છે, એટલે કે હંસ છે તેનો રંગ છે તે એકદમ જ સફેદ હોય છે. બરાબર, તો હવે અહીં આપણે જે ભણી ગયા છીએ તે વિવિધ પ્રકારના પક્ષીઓ વિશે, તેના વિશે અહીં થોડીક માહિતી આપેલી છે તે આપણે પૂર્ણ કરવાની છે. હવે સૌથી પહેલાં શું છે કે અહીં આપેલા પક્ષીઓમાંથી દેખાવે સુંદર પક્ષી કયું છે, તો કે મોર. જે મોરને આપણે જોતાં જ પહેલી જ નજરમાં છે તે આપણને ગમી જાય, અને મોર છે તે બધાનું પ્રિય પક્ષી હોય છે. બરાબર, તો દેખાવે સુંદર પક્ષી છે મોર. પછી બીજું કાંઠલો ધરાવતું પક્ષી, બરાબર, તો એ છે આપણા પોપટભાઈ. પોપટભાઈને જુઓ, અહીં ગળે છે તે કાળા રંગનો કાંઠલો હોય છે, તેથી કાંઠલો ધરાવતું પક્ષી છે પોપટ. પછી પાણીમાં તરતા પક્ષી, તો અહીં આપેલા જુદા જુદા જે પક્ષીઓ છે, ચકલી, કાગડો, મોર, કોયલ, પોપટ, મરઘી, બતક અને હંસ, બરાબર, તો આ બધા પક્ષીઓમાંથી છે તે કયા બે પક્ષીઓ છે તે પાણીમાં તરતા હોય છે, તો કે બતક અને હંસ. આ બંને પક્ષીઓ છે તે આપણને પાણીમાં જોવા મળે. બરાબર, પછી અહીં આપેલા પક્ષીઓમાંથી રંગે કાળા પક્ષીઓ, તો અહીં જે વિવિધ પક્ષીઓ છે તેમાંથી કાગડો અને કોયલ એ જે રંગે કાળા હોય છે. પછી એના ટહુકા મીઠા લાગે, તો અહીં આપેલું જે પક્ષી છે મોર અને બીજું છે મરઘી. હવે તમે બધાએ મરઘીનો અવાજ પણ સાંભળ્યો જ હશે, તો મોર અને મરઘીના ટહુકા છે તે આપણને મીઠા લાગે. મીઠા લાગવા એટલે કે અવાજ જેનો આપણને સાંભળવો ગમે. બરાબર, હવે ઘણા બધા પક્ષીઓ અને ઘણા બધા માણસો પણ એવા હોય કે જેનો આપણને અવાજ ગમે નહીં. દાખલા તરીકે આપણે વાત કરીએ કાગડાભાઈની, તો કાગડો જો ઘરઆંગણે આવીને બોલે તો આપણે એવું કહીએ કે હવે કાગડો જલ્દી બોલતો બંધ થાય, તો સારું, કારણ કે કાગડાનો અવાજ આપણને કર્કશ લાગે છે. કાગડો છે કેવી રીતે બોલે, ક્રા ક્રા એવી રીતે બોલે ને, તો કાગડાનો અવાજ છે આપણને કર્કશ લાગે. જ્યારે મોર અને મરઘી આ જે પછી છે કોયલ, તો કોયલનો અવાજ પણ આપણને મીઠો મીઠો લાગે છે. બરાબર, તો જેના ટહુકા મીઠા લાગે એવા પક્ષી છે મોર, મરઘી અને તમે અહીં કોયલ પણ લખી શકો. પછી અહીં આપેલા પક્ષીમાંથી કદમાં સૌથી નાનું પક્ષી કયું છે. બરાબર, તો અહીં આપણને જુઓ વિવિધ પક્ષી, ચકલી, પોપટ, કાગડો, મરઘી, મોર, બતક, કોયલ અને હંસ આપેલા છે. બરાબર, તો એમાંથી સૌથી નાનું પક્ષી કયું છે, કદમાં નાનું પક્ષી સૌથી છે ચકલી. ઓકે, સમજાઈ ગયું બધાને? તો રંગે કાળા પક્ષીઓ, કાગડો, કોયલ, ટહુકા મીઠા લાગે મોર, મરઘી ને કોયલ પણ તમે લખી શકો, ને કદમાં સૌથી નાનું પક્ષી છે ચકલી. પછી દેખાવે સુંદર પક્ષી મોર, કાંઠલો ધરાવતું પક્ષી છે આપણા પોપટભાઈ, અને પાણીમાં તરતા પક્ષીઓ છે બતક અને હંસ. તો આપણી આજુબાજુ છે ઘણા બધા વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ રહેલા છે. બરાબર, જો તમે લોકો છે તેનું નિરીક્ષણ કરો, બરાબર, તો તમને લોકોને કંઈ પણ વિચારવાની જરૂર પડે નહીં, અને તમે અહીં આપેલા પ્રશ્નોના છે તે સરળતાથી જવાબ આપી શકો. બરાબર, આઈ હોપ કે હવે તમને આ પ્રકરણ નંબર 3 છે પક્ષીઓનું વિવિધ માહિતી તે તમને છે તે સમજાઈ ગયું હશે, અને તમારે લોકોએ હોમવર્કની અંદર તમારી પ્રોજેક્ટ વર્કબુકના પાના નંબર 5 ઉપર આપેલું આ જે ત્રીજું પ્રકરણ છે પંખીઓની માહિતી તે પૂર્ણ કરવાનું રહેશે. આપણે નેક્સ્ટ પીરિયડની અંદર નેક્સ્ટ પ્રકરણ વિશેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.